હવે સભા સંચાલન મારે જ કરવાનું છે ને સૌ વાળા ભક્તો આજે સવારે જાહેરાત થઈ તે પ્રમાણે આપણા લોયાધામ પરિવારના અનન્ય ભક્ત રાજ આખો પરિવાર બંને પરિવાર સંજીવ ભગતનો પરિવાર અને પિનાક ભગતનો પરિવાર બે પરિવાર પી પિનલ ભગત પિનલ ભગતનો પરિવાર બે પરિવાર સમર્પિત છે ખૂબ સેવા કરી છે કર્મની ગતિ ન્યારી છે મહારાજે કીધું ભગવાનનો ભક્ત હોય એનું ગમે રીતે મૃત્યુ થાય મહારાજે વચ્રાંતમાં કીધું એનું ગમે રીતે મૃત્યુ થાય પણ એની કોઈ અધોગતિ થતી નથી શરીર તો છે ગમે તે રીતે એક દિવસ કોઈ પણ બાના નીચે પડવાનું છે પણ મહારાજ કે ગમે રીતે એનું શરીર પડે આપણને દુઃખ તો થાય ઘણું દુઃખ થાય ઘણું દુઃખ થાય આપણને સમજ્યા પણ અંતે તો મહારાજને ગમ્યું એ સાચું ભગવાનના ધામમાં ભગત ત્યાં ત્યાં મહારાજના ધામમાં વહી ગયા એમના ધર્મપત્ની એમના દીકરીને પણ ગોળીઓ વાગી અત્યારે હોસ્પિટલમાં છે આજે બંનેના ઓપરેશન થઈ ગયા છે અને એમના સંજીવ ભગતના જે બેન છે એમનું ઓપરેશન હજી બાકી છે બે દિવસ પછી થવાનું છે આપણે એના માટે મહારાજને પ્રાર્થના કરવાની છે કે ભગતને મહારાજ પોતાની મૂર્તિનું ખૂબ સુખ આપે ત્યાં અને જેમ દાદા ખાચરને બાપુને જેમ સાથે રાખ્યા છે એમ સાથે રાખે એવું મહારાજને બળ આપે અને અહીંયા એમને શોક એમનો જે વિરહ છે એ સહન કરવાની શક્તિ આપે અને જે એમને જે ઘાયલ થયા છે એ પણ જલ્દી સાજા થાય એના માટે આપણે પ્રાર્થના કરવાની છે તો સૌ પહેલાં આપણે થોડી ધૂન કરીશું બે ચાર મિનિટ અને પછી આગળ ધૂન તો ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી આપણું લોહાધામ પરિવારનું આ દુઃખ છે આપણું જ આ દુઃખ છે એમ માનીને આપણા આપણું એક અંગ કપાણું છે અને આપણા એક આપણે એક આપણા આપણા એક સજ્જનને આપણા પરિવારના સભ્યને આપણે ગુમાવ્યા છે એમ માનીને અને મહારાજની આપણે ધૂન કરવાની છે તો ધૂન ாராயணவா நாராயணவா நாராயணவா நாராயண स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायणवाला स्वामी नारायण स्वामी नारायणवाला स्वामी नारायण स्वामी स्वामी नारायण नारायणवाला स्वामी नारायण स्वामी नारायणवाला स्वामी नारायण स्वामी नारायणवाला स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायण वाला स्वामी नारायण स्वामी नारायणवाला 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 स्वामी स्वामी नारायणवाला स्वामी नारायण स्वामी नारायणवाला स्वामी नारायण स्वामी नारायणवाला स्वामी नारायण स्वामीनारायण नारायण स्वामी नारायणवाला स्वामीनारायण नारायणवाला स्वामीनारायण नारायणवाला स्वामी नारायण શ્રી ઠાકોરજી મહારાજની જ બધા મિનિટ મૌન પાળીને મહારાજને ખૂબ પ્રાર્થના કરીશું એ આત્માને મહારાજ અખંડ પોતાની સેવામાં રાખે અને એમના પરિવારને એમનું દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલ થયા છે એમને પણ મહારાજ વહેલા વહેલા સાજા કરે બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તો આ દેહનો કાંઈ ભરોસો નથી જરાય ભરોસો નથી આ દેહ ક્યારે પડશે કેમ પડશે કેવી રીતે પડશે સારી રીતે પડશે બુરી રીતે પડશે વૃદ્ધાવસ્થામાં પડશે યુવાન અવસ્થામાં પડશે કે બાલ્યાવસ્થામાં દેહ આપણો પડી જશે એની કોઈ ખાતરી નથી કોઈ એટલે કોઈ ખાતરી નથી જેને ભગવાન ભજવા હોય એને આ ઘડીએ આ ટાઈમે અને આ સ્થાને જ મારે મરી જવાનું છે મજા ને હા તો ભગવાન ભજાય છે મજા હા મૃત્યુ મારો ચોટલો ઝાલીને જ ઊભું છે મૃત્યુ મારો ચોટલો ઝાલીને જ ઊભું છે ક્યારે એનું ચક્ર મારી ઉપર ફેરવી દેશે એનો કાંઈ ભરોસો નથી એમ માનીને જો ભગવાનનું ભજન કરીએ ભગત જોબેથી નીકળ્યા પોતાના ધર્મપત્ની પોતાના દીકરી એની સાથે નીકળ્યા એ મીઠી મીઠી વાતો સત્સંગની ભગવાનના ભગત હતા એટલે સત્સંગની જ વાતો થતી હોય હમણાં ત્યાં અમારે જવાનું છે એની વાતો થતી હોય ત્યાં સમયો છે એની વાતો થતી હોય હમ તૈયારી કરવાની સમયની એની વાતો થતી હોય સરસ સત્સંગની વાતો કરતાં કરતાં નીકળ્યા ત્યારે એને નહીં ખ્યાલ હોય કે અમે ઘરના દરવાજામાં પહોંચવાના નથી એને ખ્યાલ નહીં હોય કે અમે ઘરના દરવાજામાં નહીં પહોંચી શકીએ ઘરના દરવાજામાં પગ મૂકતા પહેલાં ભગવાનને પોતાના ધામમાં નિમિત્ત કોઈપણને કર્યા નિમિત્ત ગમે તે થયું જા પણ જો સત્સંગ રાખ્યો હતો સાધુને સમર્પિત થયેલા હતા સત્સંગને સમર્પિત થયા હતા તો અવશ્ય મેવ અંત સમય મારા જનને જરૂર મારે આવવું બિરુદ મારો એ ન બદલે એમ સર્વે જનને જણાવવું મહારાજનો વર છે શિવજી મહારાજે કોલ આપ્યો છે મારો ભક્ત કોઈ પણ દેશમાં હોય કોઈ પણ સ્થાનમાં હોય એનું ગમે તે રીતે મૃત્યુ થાય એને હું લેવા મારા પ્રમોશો સહિત આવીશ 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 પૂજ્ય મામા જ્યારે મહારાજના ધામમાં ગયા આપણે બધાને ખબર છે કીર્તન ચાલુ હતું બોલો ઠાકોરજી મહારાજ સાથે હતા સંતો સાથે હતા ભજન ચાલતા હતા કીર્તન ચાલતા હતા અકસ્માત થયો અને મહારાજના ધામમાં ગયા કોઈ કદાચ માની લો સો વર્ષ જીવે સો વર્ષ સુધી જીવે એકસો ને વર્ષ જીવે પણ રીબાય રીબાઈને જીવે અહીંયા નાળા ઘાયલ્યા હોય ને અહીંયા ઘાયલ્યા હોય હોસ્પિટલમાં હોય નહીં નાહવાનું નહીં ધોવાનું નહીં ખાવાનું નહીં પીવાનું કદાચ માનો બે પાંચ દસ વર્ષ કોઈનો દેહ વહેલો પડે પણ ભક્તિ કરતા પડે હમ ભક્તિ કરતા કરતા પડે સંતોના સાનિધ્યમાં પડે સંતોને યાદ કરતા કરતા પડે પેન્દ્રભાઈ ધામમાં ગયા સૌથી પહેલાં એમના ધર્મપત્નીએ સંજીવ ભગત એમના ભાઈને કીધું મારે કોઈને સમાચાર નથી આપવા અત્યારે ને અત્યારે ભલે મધરાત્રી રાતના બાર વાગ્યા સાડા બાર અત્યારે તમે ગુરુજી નો આપો સૌથી પહેલા બોલો એ પતિવ્રતા નારીને તાળીઓથી વધાવવા પડે ગુરુજીને હમાચર આપો મહારાજને હમાચર આપો આજે હમાચર આવ્યા કે અમારા એક ઉત્સવ છે એક મંગળ પ્રસંગ છે એમ જ આને મનાવો છે પણ રોગ કકડ કરીને મનાવો મહારાજને જે ગમ્યું સદગુરુને જે ગમ્યું એ હાચું બસ એ હાચું શનિવારે આપણે ત્યાં સમયો છે પણ કોઈ કોઈ પણ કાર્ય અટકાવવાનું નથી અને બધાએ સાથે મળીને એક ઉત્સવ હોય એમાં આને મનાવવાનો છે એ જે મતી આપી એ જે વિચાર આપ્યો ભગવાને એને ધીરજ આપી ભગવાને એની શક્તિ આપી આનું નામ મંગળ મૃત્યુ છે સમજ્યા આનું નામ કહેવાય કે ભક્તિ કરતા છૂટા મારા પ્રાણ સમજાય આપણા જે આ કીર્તનને મારે ગાવાનું છે પિનલ ભગતની સ્મૃતિમાં ગાવાનું છે મહારાજ એના આત્માને શાંતિ આપે એટલે ગાવાનું છે એની સ્મૃતિમાં ગાવાનું છે એ તો મહારાજને વાલા થઈ ગયા છે મહારાજ એને પોતાના ધામમાં પોતાના ચરણમાં લઈ લીધા છે કારણ કે ઘણી એણે સંતોની સેવા કરી છે ઠાકોરજી મહારાજની સેવા કોઈ પણ જગ્યાએ સંતોને જવું હોય ગમે ત્યારે કામ હોય તો પહેલાં ફોન પિનલ ભગતને કરવાનો સમજ્યા આવી જાઓ એટલે ભગત તરત આવી જાય બધું કામ પડતું મૂકીને આવી જાય આવો એનો સ્વભાવ હતો જો એવાનું મહારાજ આત્યંતિક કલ્યાણ ન કરે બીજા કોનું કરે પછી તો સમજ્યા હા ના ના મોટા કાંઈ ગુણા સ્વભાવ હોય એ તો મહારાજ કાંઈ પોતાના ભક્તના દોષ સામુ પછી ભગવાન જોતા પણ એની જે નિષ્ઠા હતી મહારાજ પ્રત્યેની જે નિષ્ઠા એમની હતી સંતો પ્રત્યેની જે નિષ્ઠા હતી ધામ પરિવાર પ્રત્યેની જે નિષ્ઠા હતી એનું નિર્માણી પણ હતું ડૂબીને સેવા કરવી નિર્માની ભાવે જે સેવા કરવી એનો જે સ્વભાવ હતો જાને એ આના આત્યંતિક કલ્યાણનો હેતુ થઈ જાય છે માટે એમની સ્મૃતિમાં આપણે કીર્તન હું બોલીશ તમે બધા શાંતિથી મહારાજની મૂર્તિને યાદ કરતાં કરતાં સાંભળજો મહારાજને પ્રાર્થના કરજો અમારો જ્યારે અંતકાળ જ્યારે આવે ત્યારે મહારાજ તમારી ભક્તિ કરતાં કરતાં તમારા નામનું સ્મરણ કરતા કરતા આવે એવી અમારા ઉપર પણ કૃપા કરજો એવી આપણે આજે પીવડા મહારાજને ઠાકોરજી માને પ્રાર્થના કરી છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એવું માગો છો ભક્ત કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગુ છું રહે જનમ જનમ તારો સાથ પ્રભુ એવું માગુ છું રહે જન્મો પુરુષોત્તમ તમે પૂર્ણ પુરુષોત્તમ દયાળુ છો અમારા ભગતને તમારા ચરણાર્મની તમે અખંડ સેવા આપજો એને તમારી ભક્તિ કરી છે એને તમારી સેવા કરી છે એમણે તમારા સાધુની સેવા કરી છે કદાચ બીજો જન્મ આપવાનો થાય માની લો પ્રભુ તમારી ઈચ્છા છે તો ર હે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માગું છું એને આ જન્મે જે સત્સંગ હતો એના કરતાય પણ વિશેષ સત્સંગની પ્રાપ્તિ થાય સારો સાધુનો વધારે જોગ થાય તમારી સેવા કરવાનું ઓર બળ મળે મહારાજ એવી તમે તમારા ભક્તો પર કૃપા કરજો એના તમામ તમે એની ઉપર કૃપા કરજો તારું જોયા કરો મહારાજ હો તારો મુખાડો હો તારો મુખાડો मनोहर जया करो रात दिवस तारो कीर्तन रात दिवस तारो कीर्तन रहे અંત સમય તારો ધ્યાન પ્રભુ એવું માગું છું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું મારો અંત સમૂહ જયારે આવે મહારાજ અમારા ભક્તનો જયારે અંત સમૂહ આવ્યો હશે ને ત્યારે તમે ચોક્કસ એને લેવા આવ્યા છો ને એવી અમને ખાતરી છે ખાતરી છે ખાતરી છે મહારાજ તમારા મુખાર અખંડ વાસ આપજો જેમ ચકોર ચાંદને જોવે એમાં તમારો ભક્ત તમારા ધામમાં આવ્યો છે મહારાજ તમે એને લઈ ગયા છો એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારી મૂર્તિનું સુખ આપજો ભક્તિ કરતા छुटे मारा प्राण प्रभु ये वो मागो मारी आशा निराशा करशो नहीं हो मारी आशा निराशा करशो नहीं मारा अवगुण હૈયામાં ધરાશો નહીં મારા અવગુણા નહી રહે તારો નામ પ્રભુ એવું માગો છું તમારો ભક્ત મહારાજ હતો કદાચ કઈક એના ગુના હોય કઈક એની ભૂલો હોય કઈ પણ ધર્મમાં જ્ઞાનમાં માં ભક્તિમાં કસર હોય કઈ સેવામાં કસર હોય તો બધા જ ગુનાઓને મારા હૈયામાં ગુનાઓ નહીં એના અવગુણ હૈયામાં ધરશો નહીં શ્વાસો શ્વાસે રહે તારો નામ પ્રભુ એ હું છું મારા પાપ ને તાપ સમાવી દેજો પ્રભુ મારા પાપ ને તાપ સમાવી દેજો તારા ભક્ત નો દાસ બનાવી દે જો તારા ભક્ત નો દાસ બનાવી દેજો દેજો આવીને દર્શન આપ પ્રભુ એવું માગો છો ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગો છો પ્રભુ દાસ ની અરજે ઉરામા ધરો પ્રભુ અદાસ અરાજે ઉરામા ધરો સીજ દરશના આપે પાવાના કોઈ પણ જીવ ગમે એટલો શુદ્ધ હોય પણ પુરુષોત્તમ જ્યારે દયાએ કરીને દર્શન આપે છે ત્યારે શુદ્ધ ચૈતન્યની મૂર્તિ થાય છે બ્રહ્મરૂપ થાય છે અક્ષરરૂપ થાય છે ભગવાનને રહેવાનું ધામ થાય છે પ્રભુ આ ભક્ત તારા ધામમાં આવ્યો છે એને તું ચૈતન્યની મૂર્તિ કરીને તારા ચરણાની સેવામાં રાખજે એને બ્રહ્મરૂપ કરજે એને રૂપ કરીને એના આત્માની અંદર હે પ્રભુ તું અખંડ નિવાસ કરીને રહેજે પ્રભુ દાસની અરાજી અક્ષર માં વાસ એ ભક્ત માટે પ્રાર્થના કરીએ સ્તુતિ કરીએ મહારાજ ને કર કરીએ હે પ્રભુ એને તમારા અક્ષરધામમાં વાસ આપજો એનેજો ને અક્ષર માવાસ પ્રભુએવું છું પ્રભુ એવું બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તો પૂજ્ય ગુરુજીએ સેવા વિષયક વાતો કરી અંતે પિનલ ભગતને શ્રદ્ધાસુમન પૂજ્યપાદ ગુરુજીએ પોતાના મુખેથી અર્પણ કર્યા પિનલ ભગત બહુ ભાગ્યશાળી છે એનો પરિવાર બહુ ભાગ્યશાળી છે કે ગઈકાલે ધામમાં ગયા અને પહેલી જ વખત પૂજ્યપાદ ગુરુજીએ પ્રથમ એમની શ્રદ્ધાંજલિ સભામાં પોતે પૂજ્યપાદ ગુરુજીએ કીર્તન ગાયું આ કીર્તન ગાવાનું મેં જ્ઞાન સ્વામીને કીધું તો હું ગુરુજીને આખો પ્રોગ્રામ કહેવા ગયો ત્યારે ગુરુજી કે હું મારા મુખેથી આ કીર્તન ગાઈશ આનાથી મોટા ભાગ્ય ગયા હોય દેહ તો ગમે ત્યારે પડે અને પિનલ ભગતનો એક સ્મૃતિ વિડીયો થોડા ફોટા વિડીયો મળે એમાંથી આપણા કાર્યકર્તા ભક્તોએ બનાવ્યો છે અને આપણે બે મિનિટ માટે જોશું ત્યાર પછી આગળનું સભાનું કાર્યક્રમ લેશું એક ફૂલ ખીલીને કરમાઈ ગયું

कर्माई गयो याद तमारी है ये रही छे भुलाशे नहीं ते कोई दिने सदाए भूलाता न थी रात दिने एक विजली चमकी ने छुपाई गई पण ब्रह्मांडे तेज फैलावी गई एक फूल खिली ने गरमाई गयु पण फोरम सर्वत्र फैलावी गयु સ્મૃતિ છબીઓ જેટલી અહીંયા આગળ આપણા કેમેરાની અંદર કેદ થયેલી હતી જેટલી ત્યાંથી ભક્તો દ્વારા સત્વરે મળી એટલું તાત્કાલિક આપણા સંતો ભક્તોએ આ નાનો વિડીયો બનાવ્યો ખૂબ તાળીઓથી આ વિડીયો બનાવવાળા સંતો ભક્તોને વધાવીશું આજે આપણા સંતો રહે છે બાના જે ઘર છે એને સંત નિવાસ તરીકે આજે સંતો ત્યાં રહ્યા છે પણ જ્યારે મેકન મંદિરની શરૂઆત થઈ ત્યારથી જ્યારે જ્યારે સંતો જતા પિનલ ભગતનું આ જે ઘર છે પૂજન ભગતનું ઘર છે એ જ આપણા સંતોનો સંત નિવાસ હતો આજે પણ એમના એ ઘરની અંદર પૂજ્ય ગુરુજીનો બેડ રૂમ ઠાકોરજી મહારાજનો રૂમ આજે પણ એમના ઘરની અંદર મોજૂદ છે જ્યારે જ્યારે સંતો ગયા છે ત્યારે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી છોડીને એમના જ મકાનમાં ત્યાં આગળ રહ્યા હતા એવો આ પરિવાર ભાગ્યશાળી છે વાલા ભક્તો જે પૂજ્યપાદ ગુરુજીએ કીધું એમ પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી એમની એવી સમજણ છે એવી નિષ્ઠા છે કે આજે એક સ્ત્રી ભક્ત બાવન વર્ષના પિનલ ભગત હતા એમની બાવન વર્ષની ઉંમર હતી પૂજન ભગતની અત્યારે એકવીસ વર્ષની ઉંમર છે નાની દીકરીની સોળ સ્વીસ્ટ સિક્સટીન ગયા વર્ષે જ ઉજવી એટલે અત્યારે હજુ સોળમું એને રણિંગ સત્તરમું ચાલુ થયું હશે આટલી નાની ઉંમરના બે બાળકો છે પણ બંને બાળકોને પણ એટલી એટલી હિંમત અને સંજીવ ભગતના બેનને પણ એટલી હિંમત કે અમારે જેમ આપણે અહીં મામા ધામમાં ગયા અને મામીએ જે બળ રાખ્યું હતું એમના પરિવારે બળ રાખ્યું હતું એવો બીજો આપણી માટે એક્ઝામ્પલરૂપ પરિવાર એટલે પિનલ ભગતનો પરિવાર એવો પરિવાર કે જેને મહારાજ અને ગુરુજીની વાતોને ઠચો ઠચ પીધી છે એવા પરિવારની વાલા ભક્તો અત્યારે આપણે પિનલ ભગતની શ્રદ્ધાંજલિ સુમન અત્યારે પૂજે પાઠ ગુરુજીએ સ્વયં અર્પણ કર્યા હતી ભાગ્યશાળી છે